દાહોદ દુષ્કર્મ અને હત્યા કેસે ગુજરાત લાવ્યું છે. 19 સપ્ટેમ્બરે બનેલી આ દુઃખદ ઘટનાના પડઘા આજે પણ સંભળાઈ રહ્યા છે. આરોપી ગોવિંદ નટ સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે, પરંતુ હવે આ જ ચાર્જશીટને લઈ રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસના વડા શક્તિસિંહ ગોહિલના નિવેદન બાદ હવે આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે પણ ચાર્જશીટ સામે સવાલો કર્યા છે. આપ જોયું હશે કે દાહોદના સિંગવડ તાલુકાના તોરણી ગામમાં મેં પોતે પણ એ બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી. એ બાળકી પર ત્યાંના નરાધમ આચાર્ય ગોવિંદ નટ કરીને એ નરાધમે પીખી નાખી, આપણું કાળજું કંપી જાય એવી આ ચિકચારી ભરી ઘટનામાં એ બાળકીને ગળો ટૂંપો દઈને મારી નાખવામાં આવી. ત્યારે એ વ્યક્તિ પોતે RSS જે ભાજપની ભગિનીવાહી સંસ્થા છે એનો જિલ્લાનો પ્રમુખ હતો અને આ વિસ્તારમાં પોતે 5 ધારાસભ્યને ખિસ્સામાં લઈને ફરું છું એવી મોટી મોટી વાત પોતે કરતો હતો. ત્યારે આજે તમે જોયું હશે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એને ફાંસી આપવાની માંગ પણ કરી હતી, છતાંય આ ગુજરાતની પોલીસ જે ગૃહમંત્રી દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે એવી વાતો મૂકે છે, એ ગુજરાતની પોલીસ રિમાન્ડ પણ એની મેળવી નથી શકી અને ચાર્જશીટમાં પણ અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પડદાની પાછળ મોટા માથાઓ એમને બચાવવા માટેના કામ કરતા હશે એવું ચોક્કસ અમને શંકા છે. હરસંઘવીએ ચાર્જશીટને રેકોર્ડ બ્રેક ગણાવી છે. 12 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરી લોકોને મોટો સંદેશ આપવામાં આવ્યો છે. જોઈ રહ્યું આવનાર સમયમાં શું થાય છે, આરોપી ગોવિંદ નટને ફાંસી મળે છે કે નહીં. સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ. ગુજરાત તક, નર્મદા.